નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના થેરકા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળાના 68 બાળકોનું ભવિષ્ય જોખમમાં. વર્ષ 2015થી આ શાળાના ઓરડાઓ મંજૂર થયા બાદ આ શાળાના કેટલાક ઓરડાઓ તોડી નાખવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાટ સમાન એપ્રોચ રોડ પર આવેલ ફૂટપાથ પરથી નગરપાલિકા દ્વારા લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા. જામનગર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ. વિજાપુર શહેર તાલુકા વિસ્તૃત કારોબારી મીટિંગ બાદ પેટ્રોલ ડીઝલ ભાવ વધારાના મુદ્દે આવેદનપત્ર સુપ્રત કર્યું. તાલુકા કોંગ્રેસ સમિતિ નસવાડી દ્વારા વધતી જતી મોંઘવારીને લઈને મીટિંગનું આયોજન. ની ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ક્રિકેટની ટ્રેનિંગ લેતા ખેલાડી કેનિલ પટેલને તાજાવાલા ટ્રોફીમાં પસંદગી. અમદાવાદ જિલ્લાના બાકરોલ બજરંગ ગામના 30 વર્ષના એક પરિણીત યુવાને દારૂના નશામાં બાઇક ઉપર આવીને હરસોલી પાસે આવેલી નર્મદા કેનાલમાં કૂદકો મારીને આપઘાત કર્યો. બગસરાના સુડાવડ ગામે તોકતે વાવાઝોડા દરમિયાન 100% મકાનની નુકસાની થઈ હોવા છતાં 15% નુકસાની ગણી ફોર્મ રિજેક્ટ કરતા પરિવારો મુશ્કેલીમાં. ફરી સર્વે કરીને સહાય આપવા માંગ કરી રહ્યા છે. ચોટીલા તાલુકાના ગુંદા ગામમાં અને ખેતરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઈયરો બહાર આવતા ગ્રામજનો ખૂબ જ મુશ્કેલીમાં. વડોદરામાં રાજસ્થાનના યુવકે રાજપીપરાની યુવતી સાથે 17 મિનિટમાં લગ્ન કર્યા. આનંદ મહિન્દ્રાએ મનાલી ફરવા જનારાનો લીધો પક્ષ, શેર કર્યો અમેરિકાનો વિડીયો. ભક્તોને પાવાગઢમાં માતાજીના દર્શન મોંઘા પડશે, રોપવેના ભાડામાં થયો વધારો. દિયા મિર્જાએ આપ્યો પુત્રને જન્મ, લગ્નના 3 મહિના બાદ બની માતા. રાજુલામાં 70 વર્ષના વૃદ્ધને ખજૂરે અપાવ્યો ન્યાય, પુત્ર થયો જેલ ભેગો. અમદાવાદમાં પલ્લવ 4 રસ્તા પર BRTSની ટક્કરથી 45 વર્ષીય યુવકનું મોત. ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ કેળવવા માટે અમદાવાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કાર્યક્રમનું આયોજન. ભાજપ મહિલા મોરચાએ પ્રદેશ મહામંત્રીને જોનની ફાળવણી કરાઈ. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને મોકલી આપવા તાકીદ કરાઈ. વરસાદમાં પાણી ભરાયા હોવાનું AMCએ સ્વીકાર્યું. પ્રજાના પરસેવાની કમાણીના પૈસા ડૂબાડવા માટે ભાજપ સરકાર રાજ્યની જનતાની માફી માંગે કોંગ્રેસ. અમદાવાદમાં 3 હત્યાના બનાવ, સબ સલામતની પોલ ખોલી. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.